નગર સિવિલમાં કાર્યરત કોન્ટ્રાક્ટ બેઝનો નર્સિંગ સ્ટાફ સ્ટ્રાઇક પર ઉતર્યો. વડનગર સિવિલમાં આવેલ કોન્ટ્રાક્ટર સમક્ષ નર્સિંગ સ્ટાફે પગાર વધારા સહિત માંગો કરી. સિવિલમાં કાર્યરત નર્સિંગ સ્ટાફના અનેક આક્ષેપો વચ્ચે 3 દિવસની મહેતલ આપી. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માદરે વતન વડનગરની આબરૂના લીરે લીરે ઉડ્યા. મેડિકલ કોલેજના નામે જસ લેનાર ભાજપાના આગેવાનો અદ્રશ્ય હોવાની ચર્ચાઓ. વડનગર સિવિલમાં છેલ્લા 7 દિવસથી કોરોના પોઝિટિવ દર્દીઓની સારવાર પણ લથડી રહી છે. વડનગર સિવિલમાં હાલ 2 પત્રકારો અને ટિકટોક ફેમ પોલીસ કર્મી અર્પિતા ચૌધરી સહિત દર્દીઓ છે દાખલ. રિપોર્ટર સંજય ઠાકોર. મારું નામ રાજપૂત રાધિકા છે. હું વડનગર સિવિલ હોસ્પિટલમાં જોબ કરું છું. કોન્ટ્રાક્ટ બેઝ પર હું અહીંની યુનિયનની વાઇસ પ્રેસિડેન્ટ છું. અમારે અંદરથી એમ જવાબ આપ અમે ત્રણ દિવસનો સમય એમને અમે 3 દિવસનો સમય આપ્યો હતો અને એમને અમને એમ કીધું પણ વન વીકનો સમય જોઈએ તો અમે એમને 1 વીકનો સમય આપ્યો છે અને એમને એમ કીધું કે ડાયરેક્ટ સેલરી ખાતામાં થવા માટે એક અકાઉન્ટની જરૂર પડશે, અકાઉન્ટ નવું ખોલાવવું પડશે, એક્સ્ટ્રો અકાઉન્ટ નવું ખોલાવવું પડશે, એના માટે 3 મહિના લાગશે. તો અમે 3 મહિનાનો તો વેઇટ નહીં જ કરી, અમે હાલના હાલ ડોક્યુમેન્ટ્સ આપી દઈશું અને અમને આ અકાઉન્ટ ખોલ્યા પછી એમ કહીએ છીએ. હવે શું થાય છે એવું જોઈએ, રિટર્ન એ લખીને આપશે તો જ અમે આ બધું બંધ કરીશું. 1 વીકનો સમય એમને આપ્યો છે, પછી કઈ નથી તો ડાયરેક્ટ સ્ટ્રાઇક પાડવામાં આવશે.